સીલ થયેલી 250 ઇમારતો ખોલાવવા માટે આરએમસીમાં અરજીઓનો ઢગલો. રાજકોટમાં 1200 મિલકતોમાં ફાયર એનઓસી નથી લેવાય. મનપાની તપાસ. દરરોજ સમીક્ષા કરીને અરજી નિકાલ માટે 3 અધિકારીઓ દ્વારા કામગીરી કરાઈ રહી છે. કમિશનરે એવું જણાવ્યું છે, રાજકોટમાં ગેમ ઝોન કાંડ બાદ સરકારના આદેશ પ્રમાણે ફાયર એનઓસી વગરની મિલકતોને સીલ મારી દેવા માટે કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં 1200થી પણ વધુ ઇમારતો જીવતા બોમ્બ જેવા છે અને ત્યાં ફાયર એનઓસી લેવામાં નહીં આવતા તેની સામે કાર્યવાહી તોડાઈ રહ્યાના નિર્દેશ કમિશનર શ્રી ડીપી દેસાઈએ આપ્યા હતા. અહેવાલ વિજય મકવાણા.